કેટલી યોજનાઓ જે છે કોંગ્રેસી સરકારના નેતાઓ જે છે એમના નામ પર છે એની એક આખી યાદી બહાર આવી. નમસ્કાર, ખબર છે .com પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું. ખેલ રત્નનું નામ હવે મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર કરી દેવામાં આવ્યું છે. જોકે ખૂબ સિપ્તતાપૂર્વક વડાપ્રધાનશ્રીએ રાજીવ ગાંધી શબ્દ જે છે એ અવોઇડ કર્યો પોતાના ટ્વીટમાં અને ખેલ રત્ન લખીને બાકી એમણે ચેન્જીસ જે છે એના વિશેની વાત કરી. જોકે આ જે પગલું છે એ આવકારદાયક છે, કારણ કે ખેલ રત્ન તરીકેનો પુરસ્કાર જે છે એ ખેલ જગત સાથે સંકળાયેલી વ્યક્તિના નામ સાથે જ હોવી જોઈએ, નહીં કે પોલિટિકલ વ્યક્તિ સાથે જોડાયેલી હોય તો. પણ આ જ બધાની વસ્તુની વચ્ચે વિપક્ષી પાર્ટીએ એમ પણ કહ્યું કે બસ અમદાવાદનું જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે એનું નામ પણ ચેન્જ થવું જોઈએ અને ત્યાં કોઈ ક્રિકેટરના નામ પરથી એ સ્ટેડિયમનું નામ મુકાવવું જોઈએ, અથવા તો એ સ્ટેડિયમનું નામ જે છે એ કોઈ રમત જગતના જ વ્યક્તિના નામ સાથે વણાવવું જોઈએ. આ વસ્તુ જો કે અહીં જુદી રીતે તરી આવે છે અને વિચારસરણી જે છે એ અલગ રીતે અહીં પણ દેખાઈ આવે છે. જો કે ઘણા બધા લોકોની માંગણી છે અને એ ખરેખર મળવું પણ જોઈએ. ભારત રત્નની ડિમાન્ડ મેજર ધ્યાનચંદ માટે કરવામાં આવી રહી છે, જે વાજબી પણ છે અને ભારત સરકારે એમને આપવું જોઈએ. જો તમે ખરેખર એમના પ્રત્યે સન્માનની લાગણી અનુભવતા હો તો એક સ્ટેપ હજી તમારે ફોરવર્ડ થવું જોઈએ અને એમને ભારત રત્ન ચોક્કસથી આપવું જોઈએ, કારણ કે એમના જ કારણે ભારતે હોકીમાં સુવર્ણ કાર્ડ જોયો છે જેની નોંધ હિટલરે પણ લીધી હતી. વેલ, આ બધાની વચ્ચે હવે કઈ કઈ યોજનાઓ, કેટલી યોજનાઓ જે છે કોંગ્રેસી સરકારના નેતાઓ જે છે એમના નામ પર છે એની એક આખી યાદી બહાર આવી. યાદી જે ખાસી લાંબી છે, જો કે આપણે ત્યાં એ પરંપરા પોલિટિકલ કહી શકાય એવું વર્ચસ્વ જે છે હંમેશા રહ્યું છે. જે પાર્ટી સત્તામાં હોય એ પાર્ટી જે તે યોજના કે જે તે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કે સ્થળનું નામ કે માર્ગનું નામ બદલતી રહેતી હોય છે. જેમ કે 600 સરકારી યોજનાઓ, સંસ્થાઓ, જગા જે સ્થળો છે એમ સ્કોલરશીપ છે, મ્યુઝિયમ છે, એવોર્ડ છે એમના નામ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીના નામ પર છે. 2014 સુધી રાજીવ ગાંધીના નામ પર 16 કેન્દ્રીય સરકારી સ્કીમો ચાલતી હતી. ઇન્દિરા ગાંધીના નામ પર આવી લગભગ 27 સ્કીમ ચાલતી હતી અને 2014 મોદી સરકાર આવી અને ત્યાર પછી એમણે ઘણી બધી સ્કીમના નામ બદલ્યા. જેમ કે ઇન્દિરા આવાસ યોજનાનું નામ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના કરી દેવાયું, એવી જ રીતે રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન જે છે એવી બધી ઘણી બધી યોજનાઓ છે જે રાજીવ ગાંધીના નામ પર હતી અને પછી સરકારે એમાં ચેન્જ કર્યા. રાજીવ આવાસ યોજનાનું નામ સરદાર પટેલ નેશનલ મિશન ફોર અર્બન હાઉસિંગ, ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના એને પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના, રાજીવ ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાનું દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશનનું અમૃત, ઇન્દિરા આવાસ યોજનાનું પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના કરી દેવામાં આવ્યું. આવું ઘણું બધું ચેન્જીસ જે છે એ વર્તમાન સરકારે કર્યું. હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ છે, રોહતકમાં રાજીવ ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, મિઝોરમમાં રાજીવ ગાંધી સ્ટેડિયમ, ઘણા બધા એવા રાજીવ ગાંધીના નામ પર છે જે ખરેખર નવાઈ પમાડે એવા છે. એટલા માટે કારણ કે રાજીવ ગાંધી રમત જગત સાથે કેટલું નિસ્બત ધરાવતા હતા એ પ્રશ્ન છે. જો કે સરકારે, જો સરકાર પણ વિચારતી હોય વર્તમાન સરકાર કે ભાઈ નામ જે છે એ રમત જગત લોકોના સાથે સંકળાયેલા હોય તો એ જ પ્રકારની યાદીમાં એ જ વ્યક્તિઓને વધારે પુરસ્કૃત કરવા જોઈએ જે એ ફિલ્ડ સાથે સંકળાયેલા હોય. એટલે કે હવે જો નામ બદલવાનું વિચારતી હોય સરકાર તો ડેફિનેટલી એમણે આ જે યાદી છે એમાં ચેન્જીસ કરવા જોઈએ, પણ રમત જગતના લોકો સાથે. જેમ કે મેજર ધ્યાનચંદનું નામ જ્યારે મુકાયું ત્યારે વિપક્ષી પાર્ટી પણ એ સ્વીકાર્યા વગર છૂટકો જ નથી અને જાહેર જનતાએ પણ એને વધાવ્યું છે. ફરીથી મળીશું આ જ રીતે ખબર છે .com પર. થેન્ક યુ સો મચ.